નવિન વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ધનતેરસના બીજા દિવસે અને દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે કાળી ચૌદસ મુખ્યત્વે ગુજરાત રાજસ્થાનના પશ્ચિમ રાજ્યોમાં ઉજવવામાં આવે છે કાળી ચૌદશને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે કાલી એટલે મહાકાળી માતા આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક લોકવાયકાઓ છે આવો જાણીએ કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે લોકવાયકા મુજબ ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો મા કાલીએ રાક્ષસોનો નાશ કર્યો હતો અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો બીજી એક કથા પ્રમાણે રણથી દેવી નામનો એક રાજા હતો રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા જેના કારણે તેને શ્રાપ મળ્યો અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો અને રાજાનો જીવ બચી ગયો હતો ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું હતું ત્યારે યમદૂતે જવાબ આપ્યો એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો આ તમારા પાપોનું ફળ છે રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માગ્યો યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો ઋષિએ કહ્યું કે તમે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો રાજાએ એવું જ કર્યું આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું ત્યારથી કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે આ કારણોસર કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘરને રંગબેરંગી રોશનીથી જળહળી ઉઠે છે કાળી ચૌદસના દિવસે મહાકાળી માના આશીર્વાદ મેળવવાથી સફળતા મળે છે સત્યનો વિજય થાય છે કાળી ચૌદશને ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે રાજસ્થાનમાં આ દિવસે બધા લોકો સવારે વહેલા ઉઠે છે અને કચરો લગાવીને સ્નાન કરે છે એવું માનવામાં આવે છે કે શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે બધી સ્ત્રીઓ સરસ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જાય છે કાળી ચૌદસના દિવસે લોકો હનુમાનજીના મંદિરે પણ જતા હોય છે અને હનુમાન દાદાને તેલ કાળા અડદ અને સિંદૂર ચડાવીને પૂજા કરે છે ગુજરાતમાં કેટલીક જગ્યાએ રાત્રે ઘરમાંથી કકડાટ કાઢવાની પ્રથા પણ રહેલી છે મહારાષ્ટ્રમાં કાળી ચૌદસના દિવસે દૂધ પૌવા અને સેવ ખાવાની પ્રથા રહેલી છે કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે નરક ચતુર્દશીને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતાઓ જોડાયેલી છે આ દિવસે રાત્રે ઉપાસનાનું અનેરું મહત્વ છે કાળી ચૌદસના દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવામાં આવે છે જેને નાની દિવાળી પણ કહે છે આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે એક પૌરાણિક કથા છે કે નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો જેને લઈને આ દિવસને નરકા ચતુર્દશી કે નરક ચતુર્દશી કહે છે આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતા એટલે જ ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર એકસો આઠ પત્નીઓ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે કાળી ચૌદસના દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ્કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી મિત્રો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી એ અમને અભિપ્રાયમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો